ગુડ મોર્નિંગ કેમ છો આજે આપણી પ્રકરણ નંબર ચૌદ એટલે કે રૂપિયાને પૈસા વિશે સમજ મેળવીશું મેં ઘણા બધા સિક્કા ભેગા કર્યા પણ મારી પાસે પાકીટ નથી ચાલો પૈસા માટેનું પાકીટ બનાવી હવે તમને અહીંયા પાકેટ બનાવડાવતા શીખવાડે છે એ કાગળને લઈ તેને બરાબર વચ્ચેથી વાળો હવે કાગળ લઈ અને આવી રીતે બે ભાગ કરવાના છે બંને ખૂણાઓ અ અને બને એવી રીતે વાળો કે જેથી બિંદુઓ રેખા પર ભેગા થાય હવે આવી રીતે આમ બે ઉપરથી વાળવાના છે હવે કાગળના ટોચના ભાગને પાછળ તરફ આ રીતે વાળો જેથી કાગળનો પાછળનો ભાગ આ રીતે દેખાય અને આગળનો ભાગ આ મુજબ હવે જો આવી રીતે કરવાનું છે કે આગળના આગળના ભાગને ઉપર રાખો અને ક ખ ઘ વાળી કિનારીને એવી રીતે વાળો કે તે બિંદુઓ ટપકાવાળી રેખા પર ભેગા થાય અને આ રીતે દેખાશે હવે ટોચના ભાગને ટપકાવાળી રેખા સહિત વાળો કે જેથી આ મુજબ દેખાય છે અને પાછળની પટ્ટીને નીચે તરફ વાળો અને તમારું પાકી તૈયાર થશે જુદા જુદા સિક્કા ભેગા કરો એક સિક્કાને સમાન સપાટ ટેબલ પર મૂકો અને તેના પર પાત્ર હવે બીજી પ્રવૃત્તિ કરવાની છે કે સિક્કાની છાપ લેવાની છે એક સિક્કાને ટેબલ પર મૂકો અને તેના પર પાતળો કાગળ મૂકો હવે હાથેથી કાગળને મજબૂત પકડી અને સિક્કાની છાપ પાડવા પેન્સિલને અણીને સિક્કા પર ધીમે ધીમે ઘસો અને ધીમે ધીમે સિક્કાની છાપ કાગળ પર દેખાશે આમ સિક્કાની છાપને કાપી લો અને તમારા પાકીટમાં રાખો હવે અહીંયા આગળ છે હવે કાગળને કાપીને ચલણી નોટો બનાવો અને દરેક નોટ પર તેની કિંમત લખો ચલો હવે તમને નીચેની રકમને દર્શાવવા કયા કયા નિક સિક્કાની નોટનો ઉપયોગ કરશો તો પેલું છવ્વીસ રૂપિયા તો વીસની એક પાંચની એક અને બે રૂપ એક 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 રૂપિયાનો અથવા બે પચાસ પૈસાના ચાર રૂપિયા ને પચાસ પૈસામાં કેમ નાખશો તો બે બે રૂપિયાના બે અને પચાસ પૈસાનો અઠોતેર રૂપિયા તો પચાસ પૈસા પચાસ રૂપિયાની નોટ વીસ રૂપિયાની નોટ એટલે સિત્તેર ભરી પાંચ રૂપિયાનો સિક્કો પંચોતેર બે રૂપિયાનો એક છોતેર અને સતોતેર અને એક એક રૂપિયાનો અઠોતેર એકસો ત્રીસ રૂપિયા એટલે સો રૂપિયાની એક વીસ રૂપિયાની એક દસ રૂપિયાની એક આઠ રૂપિયા એટલે બે બે રૂપિયાના ત્રણ અને પચાસ પૈસાનો એક ત્રેપન રૂપિયા એટલે પચાસ પૈસા પચાસ રૂપિયાની નોટ અને ત્રણ રૂપિયાના એક એકના હવે નીચે તમને જો આ ગણેલું છે સો અને એક પચાસ પચાસ પૈસા એટલે એક રૂપિયો થાય એટલે એકસો એક રૂપિયા હવે આપણે અહીંયા ગણવાની છે તો પચાસ પછી સાઠ સિત્તેર પછી સિત્તેર ને પાંચ પંચોતેર છોતેર સત્તોતેર અઠ્ઠોતેર ઓગણ એંસી એસી એક્યાસી અને પચાસ પૈસા એક્યાસી રૂપિયા પચાસ પૈસા પછી આવી રીતે વીસ વીસ અને પાંચને પાંચ દસ ત્રીસ પછી ત્રીસ બત્રીસ ચોત્રીસ છત્રીસ આડત્રીસ ચાલીસ ને એક એકતાલીસ બેતાલીસ તેતાલીસ અને ચુમ્માલીસ રૂપિયાને પચાસ પૈસા પછી હવે આ બધા ભેગા થઈને કરવાના તો પાંચસો અને છસો 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 પચાસ છસો સાઠ સાઠ અને સિત્તેર અને એસી આ નેવું અને આ બે સો સો અને આ બે એકસો એકસો અને બે છસો એટલે સાતસો સાતસો અને આ બે એટલે સાતસો અને બે ને સાતસો ચાર છ પછી સાત અને આઠ નવ અને દસ અને અગિયાર એટલે સાતસો અગિયાર અને આ એક એકલો એટલે પચાસ પૈસા અલગથી પછી આ સો અને પચાસ એકસો પચાસ અને દસ સાઠ સાઠ અને આ બીજા દસ એટલે સિત્તેર સિત્તેર ને બોતેર ચુમોતેર પછી પંચોતેર છોતેર સતોતેર અને પચાસ પૈસા અલગથી એટલે થાશે એકસો પચાસ પૈસા ચલો આ તમારે બધાએ કરી નાખવાનું છે હો ચોપડીમાં